स्वामी नारायण सब हरि भक्तों ने महाराज जय स्वामी नारायण। विवेक चिंतामणि कपटी को अंग भाग 6 तारीख 24/8/2023। सुधी जाए इनी रेंज मुक्तानंद स्वामी बतावे छे। भगवाने आ पृथ्वी पर अवतार धारण करीने जीवना कल्याण ने माटे जे कर्यु होय
એને પણ એ વિકૃત બનાવીને પોતાના સ્વાર્થને માટે, પોતાના વિષયાનંદ માટે ઉપયોગ કરે, એનું પોતાનું તો કોઈ માને નહીં, પરંતુ ભગવાનના જે અવતાર થયા હોય એ અવતારની વાતને પકડીને એને વિકૃત બનાવીને એ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરે, એ કપટીની રેન્જ છે. કપટી માણસ જે હોય, કપટી જે અસ્તિત્વ હોય, એ ભગવાને જે શાસ્ત્રો લખ્યા હોય એ શાસ્ત્રમાંથી પણ ઊંધા અર્થ પકડે. વાત સત્ય હોય પણ એને ઊંધા પાટે ચડાવી દે અને લોકોને પણ એ વાત ઠસાવી અને એને કલ્યાણના માર્ગથી ભ્રષ્ટ કરે, એ કપટી. અહીંયા કામકો સાધત કૃષ્ણ હો એ વાત આવી. કૃષ્ણ ભગવાન એમણે આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કર્યો અને શ્રી કૃષ્ણ પરમાત્માની વાત આવે એટલે પ્રેમનું તત્વ પહેલું આવે. એમણે બધાને પ્રેમ આપ્યો, ગાયોને પ્રેમ આપ્યો, વાસળીને પ્રેમ આપ્યો, ગોપીઓને પ્રેમ આપ્યો, ગોવાળોને પ્રેમ આપ્યો. જ્યાં જ્યાં શ્રી કૃષ્ણ ભગવાન ગયા એમણે પ્રેમનું જ પ્રવર્તન કર્યું, પ્રેમની જ વાતને એમણે ફેલાવી. કેમ કે પ્રેમ જ એક એવી વસ્તુ છે કે જે પરમાત્માને બાંધી શકે છે. તો એ પ્રેમની જે વાત એને જે કપટી હોય એ જુદી રીતે લઈ લે. શ્રી કૃષ્ણ ભગવાને રાસલીલા કરી, ગોપીઓના વસ્ત્ર ખેંચ્યા, ઘણી બધી લીલાઓ કરી ભગવાને, ગોપીઓની મટકી ફોડી નાખે, એને પાણી ભરવા જાય યમુનાને તીરે તો જવા ના દે, વચ્ચે રોકે, પણ આ બધી ક્રિયા કરીને એને એમના સ્વરૂપનો યોગ કરાવવાની વાત છે. એમાં પેલી મટીરિયલ પ્લેનની ડિઝાયર નથી, એમાં કામની ઈચ્છાની વાત નથી, પરંતુ જે કપટી માણસ હોય એ એમાંથી કામનું તત્વ પકડે, નિષ્કામ પ્રેમનું તત્વ ના પકડે, કારણ કે એનામાં કપટ છે, એનામાં અજ્ઞાન ફરી વળ્યું છે, અંધકાર છે. એટલે એ અહીંયા તો આટલું જ કીધું કે કામકો સાધત કૃષ્ણ હો, એટલે એક કામને પકડે અને કૃષ્ણનો આવિર્ભાવ એમનામાં છે એવી એક વાતને પ્રવર્તાવે. હવે નિષ્કુળાનંદ સ્વામીએ એને વાત લખી, પ્રભુ પણ પોતામાં પરઠી કૃષ્ણ સમ કીર્તિ ગમે, રમણીને કહે રાધિકા રસિયા થઈ પોતે રમે, પોતાના ઈષ્ટ દેવ મંદિરમાં દિયે પરત્રિય ઋતુ દાન જો, એહ તુલ્ય કોઈ પુણ્ય નહીં એહ મોટો ઉપકાર માનજો. આ જે વાત પુરાણની વાત, એ ગન જે છે બંદૂક આતંકવાદીના હાથમાં આવી એટલે એને બધાને ખુવાર કરે, આતંકવાદીના હાથમાં બંદૂક આવે એટલે, સૈનિકના હાથમાં આવે તો કેટલાય લોકોની રક્ષા કરે, આટલો જ ફેર છે. જ્ઞાન એ કપટીના હાથમાં જ્ઞાન જાય તો એ એમ કે પ્રભુ પણ પોતામાં પરઠી, એ એમ થોડીક એને સિદ્ધિ મેળવે, થોડુંક તપ કરે, પછી એ પ્રભુ પણ ભગવાનનો આવિર્ભાવ એ મારી અંદર આવી ગયો એમ કે છે.
કૃષ્ણ સમ કીર્તિ તમે, પછી એમ કે કૃષ્ણ ભગવાન એની જે કીર્તિ હતી એ એનાની અંદર બેસાડે, ફિટ કરે. રમણીને કહે રાધિકા, જે સ્ત્રીઓ હોય કે તમે રાધા સમાન છો, તમે આવા ઊંચા આત્માઓ છો, આમ કરીને એને ઊંચી ચડાવે. અને પોતે રસિયા થઈ પોતે રમે, પોતે શ્રી કૃષ્ણ ભગવાન બની જાય. અને જે નોર્મલ સ્ત્રી હોય એને રાધિકાનો ભાવ અંદર પઠાવે, એ રાધા બનાવીને ઊંચી કરે અને પોતે શ્રી કૃષ્ણ થઈ જાય. અને એની સાથે એમ કે ખોટો ધંધો કરે. પોતાના ઈષ્ટદેવ મંદિરમાં દીએ પરત્રિય ઋતુ દાન જો. આ ભ્રષ્ટવાળો ક્યાં સુધી પેઠો? તો કહે છે કે ઋતુદાન આપે સ્ત્રીને, એની સાથે સંગ કરે. અને ક્યાં આગળ? કે ભગવાનના મંદિરમાં, એનો મહિમા સમજાવે કે ભગવાનના મંદિરમાં આ રીતનું ક્રિયા કરે તો એને જુદી જુદી પ્રાપ્તિની વાત સમજાવે. એટલે ઈષ્ટદેવ મંદિરમાં દીએ પરત્રિય ઋતુદાન, એ તુલ્ય કોઈ પુણ્ય નહીં, એ મોટો ઉપકાર માનજો. એ જે મંદિરમાં આવી રીતે સંગ કરવો એની તમને સારા પુત્રની પ્રાપ્તિ થશે. આવી તેવી ગમે તેવી વાત એને રવાડે ચડાવી દે અને એ અધર્મનું આચરણ કરે, આ કપટી આટલે સુધી જાય. પણ ઓથ શેની લે? શ્રી કૃષ્ણ ભગવાનની. એ શ્રી કૃષ્ણ ભગવાનની ઓથ લે. એણે તો કાળયવનને માર્યો, કંસને માર્યો, મારી જો તારા તાકાત હોય એ ના થાય, એનાથી મેળ ના પડે. એટલે એ એવા જે કપટી જ્ઞાનીઓ હતા એ વખતમાં નાના નાના રજવાડાઓ હોય, એમાં બધા જુવાન રાજાઓ હોય, એ રાજાઓને ભાગવતની કથા સંભળાવે. એમાં દસમ સ્કંધ જ કાઢે પહેલો. દસમ સ્કંધમાં રાસલીલા હોય, ગોપીઓના ચિરહરણની લીલા હોય, એ શૃંગારની બધી વાત હોય. એ શૃંગારને બીભત્સ બનાવીને એ શૃંગારના ઓથે એ કામને પોષવાની વાતો. રાજાને તેવું ગમતું જ હોય, એ તો રજોગુણી હોય, આવી બધી વાતો શૃંગાર રસની વાતો એને કે. પરંતુ એ કામમાંથી નિષ્કામમાં જવાની જે વાત છે, કરુણાની જે વાત છે, એમાં આવે નહીં. અને રાજા હોય એને એવા વર્ણન કરે, એટલે કૃષ્ણ ભગવાન અને ગોપીઓ એમણે એમ કે સાથે વિહાર કર્યો, રાસલીલા કરી, આવી જુદી જુદી જાતની લીલાઓ કરી. આવું કરીને એના જે મન હોય એમાં કામની ઉત્તેજના કરે એવી વાતો કરે. એટલે આવી વાત સાંભળીને પેલા જે રાજાના નબીરા હોય, રાજા હોય, એ ખુશ થઈ જાય, એને દાન દક્ષિણા આપે. એમ કરીને એ આ પૃથ્વી ઉપર અધર્મનું પ્રવર્તન કરાવે. આ કપટી આટલે ગયા. હવે વાસ્તવિકતા જોવો તો કૃષ્ણ તાપીની ઉપનિષદ છે, એમાં ગોપીઓ દુર્વાસા ઋષિને થાળ જમાડવા જાય છે. તો થાળ તૈયાર કર્યો ગોપીઓએ અને કૃષ્ણ ભગવાન કહે છે આ દુર્વાસા ઋષિને આ થાળ જમાડી આવો. એટલે પછી ગોપીઓ કહે છે કે વચ્ચે યમુનાજી આડા આવે છે કે. તો શ્રી કૃષ્ણ ભગવાનને આવું કીધું એટલે એનું સોલ્યુશન શું કહે છે? તો કહે છે શ્રી કૃષ્ણ સદા બાળ બ્રહ્મચારી હોય તો હે યમુનાજી માર્ગ દેજો. હવે આ તો ગોપીઓ સાથે વિહાર કરે છે, બધી વસ્તુ છે, બધા જાણે. તો ગોપીઓને હાસ્ય થયું, પણ એમ કે આ શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું એટલે આપણે એ કરવાનું. એટલે ગોપીઓ યમુનાજી આગળ ગઈ અને યમુનાજીને કીધું હે યમુનાજી, શ્રી કૃષ્ણ પરમાત્મા બાળ બ્રહ્મચારી હોય તો અમને માર્ગ દેજો. આટલી વાત કીધી કે આટલું બોલ્યા અને યમુનાજીએ માર્ગ આપ્યો. હવે એ યમુનાજીને પાર કરી અને ગોપીઓ ગઈ અને દુર્વાસા મુનિને થાળ જમાડ્યો. પછી જ્યારે પાછું જવાનું થયું ત્યારે ગોપીઓ કહે છે હવે યમુનાજી તો આડા આવે છે, અમે પાછા કેમ ના જઈએ? તો દુર્વાસા મુનિએ એક વાત કરી કે હે ગોપીઓ, તમે યમુનાજીને એમ કહેજો કે દુર્વાસા મુનિ સદા ઉપવાસી હોય તો માર્ગ દેજો.
હવે બધી ગોપીઓનો થાળ તો જમી જાય પણ દુર્વાસા પણ એને પાછું કે એમ કીધું કે સદા ઉપવાસી હોય તો યમનાથી માર્ગ દેજો. આમાં એને હસવું આવ્યું કે હમણાં તો એમ કે બધા થાળ જમી ગયા પણ આ જે ક્રિયા જે છે એ નિર્ગુણ નિર્ગુણ બ્રહ્મ એના આવિર્ભાવથી એ પરમાત્માને અર્પણ કરે છે એવા ભાવથી એ ક્રિયા કરેલી છે એટલે એમણે આટલું જમી ગયા તો પણ એ સદા ઉપવાસી કહ્યું. અને એ વાતને જ્યારે ગોપીઓ પાછી ગઈ અને યમુનાજી આડા આવ્યા ત્યારે યમુનાજીને કહ્યું કે હે યમુનાજી દુર્વાસા મુનિ જો સદા ઉપવાસી હોય તો અમને માર્ગ દેજો. તો યમુનાજીએ માર્ગ દીધો અને ગોપીઓ આવી. આ આખી ઉપનિષદની કથા છે પરંતુ આનું તત્વ જોઈએ તો એ નિર્ગુણ પરમાત્મા એનો આવિર્ભાવ એ જ્યારે થાય તો જ તમારાથી કામની ક્રિયા નિષ્કામમાં જાય. ભગવાનને પહોંચવાનો જે માર્ગ એ નિષ્કામ માર્ગ છે એને પકડવાની વાત છે. એટલે એ બ્રહ્મરૂપની વાત છે, સામાન્યની એ વાત નથી. સુંદર નારી સારી જોઈ વાતમાં લઈ વશ કરે, વિધવાસુ વિહાર કરતા મૂર્ખ મનમાં નવ ડરે. આ નિષ્કુળાનંદ સ્વામીએ બધું અધર્મનું જે વ્યાપ થયેલો એ કેટલું અંદર અધર્મ હતો એની વાત સમજાવે છે કે સારી સુંદર કોઈ સ્ત્રી હોય એને જોવે તો એને સારી સારી વાત કરે, એને કે તું તો બહુ શ્રેષ્ઠ છું, તું ઘણી સારી છું, આમ કરીને સ્ત્રીને પ્રશંસા પ્રિય જ હોય એને વાત કરીને વશ કરે. અને વિધવા શું વિહાર કરે, વિધવા જે હોય એને પણ એ ફોસલાવે અને એની સાથે વિહાર કરે, પરંતુ એ મનની અંદર એને ડર લાગે નહીં. આ કપટી કપટ જે છે આટલે સુધી જતું રહે. એટલે સત્સંગમાં આપણે આ વાતનું બહુ ધ્યાન રાખવાનું કે શ્રીજી મહારાજે બાંધેલી જે મર્યાદા એનો ક્યારેય લોપ ના થવો જોઈએ. સ્વામિનારાયણ ભગવાને તો પોતાની માં હોય, બેન હોય, દીકરી હોય એની સાથે પણ એકાંતમાં ના રહેવું આમ વાત લખી. તો આ બધી ધર્મની મર્યાદા એનો લોપ ના થાય તો જ આપણે ટકી શકીએ, સત્સંગમાં નભી શકીએ. તો આ એક કપટ આટલે સુધી જાય. એ કામકુ સાધત કૃષ્ણ હો, લોભકુ વામન હોય. હવે બીજા અવતારને હવે લોભ જે છે પોતાનામાં લોભ હોય તો કે વામનજીને પણ આટલો લોભ હતો કે છે. એ દૈત્ય કુળમાં પ્રહલાદજીનો જન્મ થયેલો, એના પૌત્ર અને વિરેચનનો પુત્ર બલિરાજા. એ બલિરાજા જે હતો એને ઇન્દ્રપ્રદની પ્રાપ્તિ કરવી હતી, ઇન્દ્રનું પદ એને પ્રાપ્ત કરવું હતું. એને તપશ્ચર્યા કરી અને 100 યજ્ઞનો સંકલ્પ કર્યો. એણે 100 યજ્ઞ એ મેળવવા માટે એમાં 99 યજ્ઞ એને પૂર્ણ કર્યા. હવે 100મો યજ્ઞ એ જ્યારે પૂર્ણ કરવાનો હતો ત્યારે ભગવાન વિષ્ણુ બલિરાજાની પાસે વામન રૂપે આવ્યા અને કહેવા માંડ્યું કે મને 3 ડગલા પૃથ્વી આપ. વામનજી થઈને આવ્યા અને કહ્યું 3 ડગલા જમીન આપ. એટલે બલિરાજાએ કહ્યું હે બટુક, તે માગી માગીને આટલું જ માગ્યું કે છે? 3 ડગલા પૃથ્વી જ માગી, કંઈ વધારે માગવું જોઈએ તારે? એમ કે છે તો કે ના, મારે એમ કે 3 ડગલા જ જોઈએ છે, મારે વધારે જોઈતું નથી. તો આવી રીતના ભગવાન વિષ્ણુ એનો ઉત્તર આપ્યો. હવે શુક્રાચાર્ય જે છે એ અસુરોના ગુરુ થાય, એને ખબર પડી કે આ તો ભગવાન આવ્યા છે, આ વામનથી નથી. એટલે એને બલિરાજાને સમજાવ્યું, એટલે આ વિષ્ણુ છે આ સાક્ષાત, એને તો આપીશ નહીં, આ કંઈક ગોટાળો કરશે કે છે. પણ એમ કહે છે ના ના, 3 ડગલા માગ્યા અને મારી પાસે કોઈ માગવા આવે અને ખાલી હાથે જાય એ મને કેમ પોસાય? એમ કહે છે એ મારો એને બટ્ટો લાગે. એટલે એમ કરીને બલિરાજાએ એ શુક્રાચાર્યની વાતને ગણકારી નહીં અને કહ્યું કે 3 પગલાની પૃથ્વીનું દાન હું આપું છું. એમ કહીને જળની અંજલી મૂકી, સંકલ્પ મૂક્યો. એવે જેવી એને પાણીની અંજલી મૂકી એટલે વામનમાંથી વિરાટ થયા. ભગવાન વિષ્ણુ પોતે જે વામન સ્વરૂપ હતું
એમાંથી વિરાટ સ્વરૂપ ધારણ કર્યું અને એક પગલામાં પૃથ્વી લઈ લીધી, પછી બીજું પગલું ભર્યું એમાં આકાશ લઈ લીધું, પછી વામનજીએ વિરાટ થયા અને એમાં પછી બલિરાજાને પૂછ્યું હવે ત્રીજું પગલું ક્યાં મૂકવું, તો કે મારા શરીર પર મૂકો, એટલે પછી ત્રીજું પગલું એમને બલિરાજા ઉપર મૂકી દીધું અને બલિરાજાને પાતાળમાં મોકલ્યો. આ એક આખી પુરાણની વાત છે, પણ એમ કે ભગવાન હતા તો પણ એને લોભ હતો, એટલે એમ કે આપણે લોભ કરવામાં વાંધો નહીં, આમ કે છે એટલે કામકુ સાધત કૃષ્ણ હો લોભકુ વામન હોય, મુક્ત કહે અતિ કપટ સે વાત કરત ખલ સોય. એટલે એમ કે એ જે ખલ હોય કપટી હોય એ અતિ કપટથી આ બધી વાત કરે અને કોઈ પણ જીવને કલ્યાણના માર્ગથી ભ્રષ્ટ કરે. એ ખલ છે, ખલ ખલ એટલે ચીટર, છેતરનાર, બધી રીતે તમને છેતરે. પુરાણોમાં શાસ્ત્રોમાં જે વાત હોય એને આવડી લઈ લે અને પોતે બીજી રીતે એને ઇન્ટરપ્રિટ કરી અને લોકોને કલ્યાણના માર્ગથી ભ્રષ્ટ કરે. આગળ લખે છે કે કોઈ કોઈ આગે યું કહે બ્રહ્મરૂપ ભયે જોય સો જ્ઞાની કુ લગત નહીં પુણ્ય અરૂ પાતક દોય. જ્ઞાની જે થાય બ્રહ્મરૂપ થાય એને પાપ અને પુણ્ય એને કશું અડે નહીં. હવે એક વાત એવી અંદર બેસાડે કે હું બધી વસ્તુથી પર છું, આ જગત ખોટું છે, બ્રહ્મ સત્ય છે, બ્રહ્મ તો નિર્વિકાર છે, નિર્ગુણ છે, એને પુણ્ય પાપ કશું લાગતું નથી. આવી એક વાત શાસ્ત્રના સિદ્ધાંતને જુદી રીતે એને ઠસાવે ને પછી અધર્મનું આચરણ કરે, એ બ્રહ્મ થાય અને ગમે એવું આચરણ કરે તો એને કશું નહીં. સ્વામિનારાયણ ભગવાનના સત્સંગમાં પણ ઘણાએ ત્યાગી હોય એને પણ ઘરેણા પહેરાયા, મુગટ પહેરાયા, આ બધી વસ્તુ બનેલી છે. એ પેલી વસ્તુમાં અંદર આવિર્ભાવ થાય કે બ્રહ્મ જે થાય એને કશું અડતું નથી. એ મુગટ પહેરી દે, શ્રીજી મહારાજ જેવી વેશભૂષા ધારણ કરે એવા સત્સંગની અંદર દાખલા બનેલા છે. પરંતુ એ આની આ બાય પ્રોડક્ટ છે. એ કપટી જે છે એ પોતે પોતાને બ્રહ્મરૂપ માને અને પછી બ્રહ્મરૂપ થાય એટલે એને જે ક્રિયા કરે એને કશું અડતું નથી, ટેકન ફોર ગ્રાન્ટેડ બધી વસ્તુ, એમ કે મારે કશું આવે આચરણ કરવાનું રહેતું નથી. એવું પણ શીખવાડે કે જે એમ કે પ્રોફેસર હોય એને એમ કે બારાખડી બોલવાની હોય, એને એબીસીડી બોલવાની હોય, એટલે એમ કે હું બ્રહ્મરૂપ થયો એટલે મારે આ બધી વસ્તુને કંઈ પાડવાની રહેતી નથી. પરંતુ અહીંયા બહુ મોટી ભૂલ થાય છે. કઈ? તો કે ભગવાને સ્વધર્મે સહિત ભક્તિ કરવાની વાત કરી છે. સ્વધર્મ પોતાનો જે ધર્મ એ ક્યારેય છોડાય નહીં. ગમે એવા ત્યાગી હોય એને ગ્રહસ્થની જે વાત છે એ દૂષણરૂપ છે. એ ગ્રહસ્થનો વાદ લે ત્યાગી હોય તો એના માટે દૂષણરૂપ છે અને ગ્રહસ્થ હોય એ ત્યાગીનો વાદ લે તો એ એના માટે દૂષણરૂપ છે. એ ગ્રહસ્થ અને ત્યાગી એ બેના જે ધર્મ કયા ભગવાને એ ધર્મને પકડી રાખવા પડે, એ ધર્મનું આચરણ કરીને જ ભગવાનનું ભજન કરાય. એના વગર જો ભગવાનનું ભજન કરે તો એ પરમાત્માની પ્રાપ્તિ કરાવનારું થતું નથી. એ પરમાત્માની જે એના પર કૃપા થવી જોઈએ એને થવાની નથી. કેમ? કે એને ધર્મનો લોપ કર્યો. ધર્મનો લોપ કરે એટલે એને કશું હાથમાં આવવાનું નથી. એટલે બ્રહ્મરૂપ થાય એને એમ કે ગમે એવું આચરણ કરે તો એને પાપ અને પુણ્ય કશું અડતું નથી, એને હરખું છે. એમ કે યું કોઈ સ્થળ જ્ઞાની બને કહું ઈશ્વર કહું સંત મુક્ત કહે યું કપટ મુનિ બોરત જીવ અનંત. આમ કપટી જે છે એ કોક જગ્યાએ જ્ઞાની થયા, જ્ઞાની થઈને જુદું જુદું જ્ઞાન પ્રવર્તાવે, ખોટું જ જ્ઞાન પ્રવર્તાવે જેમાંથી એને વિષય ભોગ તરફ લાલસા છે એ પૂરી કરવા માટે જ્ઞાનની ઓથ લે, એ ખોટું જ્ઞાન પ્રવર્તાવે.
કોઈ જગ્યાએ ઈશ્વર તો કોઈ જગ્યાએ સંત બને. આ બધા પાત્રો જે છે, જ્ઞાની, ઈશ્વર અને સંત, આ ત્રણમાં લોકો સહેજે સહેજે પ્રતીતિ લાવે, એમાં પ્રીતિ કરે જ, એટલે એની અંદર એની ઓથ લાવીને એ અનેક જીવને કલ્યાણના માર્ગ થકી ભ્રષ્ટ કરે. મુક્ત કહે યું કપટ મુનિ બોરત જીવ અનંત. અનંત જીવને એ બોળે, બોળે એટલે પાણીમાં ડૂબાડે એટલે માણસ મરણ પામે, એમ અજ્ઞાનની અંદર એને ગૂંચવી નાખે અને એને કલ્યાણના માર્ગ થકી એ ભ્રષ્ટ કરે. યું કપટી ગુરુ હોય કે સબકો કરત અકાજ. એવી રીતના એમ કે કપટી જે હોય એ ગુરુ થઈ જાય પણ એ બધાનો અકાજ એટલે ખોટું કરે. એટલે સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં એક સિદ્ધાંત કહ્યો કે જે ભગવાનના અવતાર એને ગણે નહીં, અને એમ કે રામકૃષ્ણાદિક અવતાર તો મારી લહેરી છે એમ બોલે, અને એને ભગવાનને ભજવાનો જે માર્ગ, ભગવાને જે ધર્મનું પ્રવર્તન કર્યું એને એ જે ગણે નહીં અને અધર્મના માર્ગે ચાલે એને બ્રહ્મ કોદાળ કહ્યા. બ્રહ્મ કોદાળ, કોદાળો, કોદાળો જેમ હોય એ બધું ખોદીને નવરું કરે, બ્રહ્મ કોદાળ હોય એ બ્રહ્મત્વની વાત કરે, તમારું જ્ઞાન ખોદી નાખે, તમારી ભક્તિ ખોદી નાખે, તમારો ધર્મને ખોદી નાખે. ખોદી નાખે એટલે તમને એમાંથી વિમુખ કરી દે, અને જે કલ્યાણના સાધન છે એમાંથી તમને ભ્રષ્ટ કરે અને અધર્મના માર્ગે લઈ જાય. એને બ્રહ્મ કોદાળ કહ્યા વચનામૃતની અંદર. તો એવા જે કપટી ગુરુ હોય એ બધાનું અકાજ કરે. મુક્ત કહે નહીં દુષ્ટ કુ લોક વેદ કી લાજ. એ દુષ્ટતા એનામાં એટલી બધી હાવી થઈ જાય, એને એમ કે લોક અને શાસ્ત્ર એની લાજ જ ના આવે, ને એનું કશું ગણકારે જ નહીં, એ એના અધર્મની અંદર મશગુલ થઈ જાય, અધર્મની અંદર એનો વ્યાપ થઈ ગયો, એટલે એ કલ્યાણના માર્ગથી પોતે પડે અને બીજાને પાડે. મુક્ત કહે કપટી સબે કરત હે પાપ અપાર, સો મરી કે જમપુર વિશે સહત કઠિન જમ માર. એટલે એમ કે જે બધા કપટીઓ છે એ બધા જ કપટી, માત્ર કાગડો કીધો એટલે કાળો, એમ જે જે કપટી હોય એ બધા પાપનો માર્ગ એ પકડે છે અને એ પાપ જ કરે. સવારથી ઉઠે ને રાત્રે સૂઈ જાય ત્યાં સુધી નર્યું પાપ, પાપ અને પાપ. સો મરી કે જમપુર વિશે સહત કઠિન જમ માર. એટલે એવા જે કપટી જે છે એ જ્યારે મરણ પામે ત્યારે એ મૃત્યુલોકને જ્યારે છોડવાનો થાય તો અડધા તો મૃત્યુલોક પર જ યમપુરી જેવું દુઃખ ભોગવે, અને અડધા જ્યારે મરી જાય પછી એ યમના લોકમાં જાય છે, કોઈ ભૂત પ્રેતની યોનિમાં જાય છે. એટલે આ જુદા જુદા એના પ્રકાર છે. જેની જેની વાસના હોય ત્યાં જીવ વસે, એટલે એ જીવ ત્યાં જતો રહે અને એ કલ્યાણના માર્ગ થકી ભ્રષ્ટ થાય, અને એના યોગમાં જે આવ્યા હોય એને પણ એ એમાંથી ભ્રષ્ટ કરે છે. આ એક વાતને બહુ સમજવાની વાત છે કે આપણા જીવનની અંદર ક્યારેય કપટ પેસવા દેવાનું નહીં, અને જે કપટી હોય એવાને પણ ઓળખી રાખવાના, એનો ક્યારેય યોગ કરવાનો નહીં, એનો સમાગમ કરવાનો નહીં. કેમ કે જેમ કોલસો હોય એના કોથળાની અંદર હાથ ઘાલો એટલે કાળો થયા વગર રહે નહીં, એમ કપટી હોય એનો થોડોક પણ તમને જો સંગ થાય, એનો થોડોક પણ યોગ થાય, એની થોડીક પણ તમે વાત સાંભળો તો તમને એ ભગવાને જે પરમાત્માને ભજવાનો જે માર્ગ, અક્ષરધામનો જે માર્ગ બતાવ્યો એમાંથી આપણને એ ભ્રષ્ટ કરે, અને એ તમને દેહની અંદર, મનની અંદર, બુદ્ધિની અંદર અધર્મ નાખી દે અને દુઃખના માર્ગે લઈ જાય. એટલે કપટી આટલા ડેન્જર છે. એ કપટીના અંગની વાત મુક્તાનંદ સ્વામીએ આ 16 ચોપાઈમાં વિગતવાર કહેલી છે. આ વાતને બહુ ધ્યાનપૂર્વક વાંચવી, સાંભળવી, સમજવી અને અંતરમાં ઉતારવાની, એનાથી જ
આપણે કપટ રહિત થવાય અને આપણે ભગવાનના માર્ગે વધારે ને વધારે દ્રઢ થઈએ અને આપણી પ્રગતિ કલ્યાણના માર્ગે વધારે ને વધારે દ્રઢ થાય. તો આ વાત કપટથી ચેતવાની મુક્તાનંદ સ્વામીએ બતાડી છે એ આપણા જીવનમાં ઉતારવા જેવી છે. એવી રીતના આજે કપટીકો અંગ એ સંપૂર્ણ થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય.